કોઈ દેખાતું નથી આજ લાગે મને આખા ગામમાં આટા મારવા દો આ બાયુ કામા કોઈટ્યું છે કોઈ આ શાક લેવા નીકળ્યું નથી હાલો લીંબુ કોથમી મરસે ગાજર ગલકા ટીંડોરા ભીંડો ટમેટા કાકડી ફૂલેવર કોબી મરસા સુરણ હાલો બકાલું લઈ લે વીજળી બકાલા મારી આવી ગઈ છે હાલો બકાલું લઈ લે બકાલું પાણી છાટી છાટી વજન વધારે રોજ ગુડાઈ જાય સામો તાર બાયડી ક્યાં ગઈ છે તાર બાયડી થી મતલબ છે ધંધા થી મતલબ છે ધંધો તો કરવા નીકળી છે મકાનું તો વેચવા નીકળી પણ તું રોજ આ આવીને ગુડાઈ જશે અડધો કલાક મારું માં તો કાઢ તાર બાયડી કોઈ દી દેખાતી નથી દી નહીં દેખાય અને ભાઈ માણ આવી છે ને તો 5 રૂપિયા વધારે દે બાયુ કાઈ ન દે હા લીંબુ નો હું ભાવે બાયડી ક્યાંથી દેખાય બાયુ કરતા બે થઈને આવી જશે રોજ ટક 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 મને આટલો ટક ટક કરતો છે તારી બાયડી કેમ સહન કરતી હશે લીંબુ છે 80 રૂપિયા કિલો એક કામ કરી લે બપોર નું રાંધી દે મારી ગયા તાર બાયડી કે રાંધે મારે ભાઈડો ભૂખો હે નખ મારી માં આય તું રાજ્યા લીંબુ નો હું ભાવ છે 80 રૂપિયા બે પૈડાસ ઘર માં તો હું કામ ભાવ પૂછસ બે પૈડા ખાટા તઈ ખાટા જ લાગે ઢીંડોરા પાણી નો ઉડાડ છાટો પડે લાગે છે બકાલું તાજું રીએ મે તાવ ની ટીકડી ખાધી છે અત્યારે આ ટમેટા નો શું ભાવ છે ડીટિયા ઉખેરતો નહી ટમેટો પછી ફાટી જાય ન્યાથી તને કે શોરૂમ માં રાખી નથી ના કોઈ ગરાગ ને કરવા ના દેજો ટમેટા ના 70 રૂપિયા આવા તા આટલો ભાવ હોય તો કા ના હોય કઈક માપે હલાય માપે સીઝન વગર ના બકાલા નો ભાવ હોય ને મારા બાપ ની ખેતી નથી અને અમારી પાસે ભાવ કરાવો છો તો કરાવવાના ન્યા કરાવ ને તારું ડોહું આઠ ટમેટા ના અહીંયા 70 રૂપિયા દઉં છું ને તું હોટલ માં જા ફાઈવ સ્ટાર હોટલ માં આવડું ટમેટું નહીં આવે શાકમાં નકરી સેવ આવશે સેવ ટમેટા નું શાક લે એટલે એક ખોન 10 રૂપિયા 90 રૂપિયા 80 રૂપિયા લે ન્યા કેમ હાવીન દ્યો હો એક કામ કર ને તોલી ફાઈવ સ્ટાર હોટલ બનાવી નાખ ને આ ટમેટા ને એ જેનો ધંધો ઈ કરે પણ આ તો દાખલા તરીકે વાત છે ન્યા કેમ 80 રૂપિયા કે છે નત કેતા ઓસો દવાખાના માં તમે કેમ બિલ ન ઉતરાવતા આ ગાજર નો ભાવ 40 રૂપિયા સકરિયા નથી વઈ ગઈ હમણાં ગઈ રામ નામ વઈ ગઈ કોબી કોબી દડા ઉપર છે ઉધડી તણ આરે લઉ તો તણ આરે લે તો તણ દડા ના પૈસા હરું તો બોલીશ જ નહીં તું એક કોથમી ફ્રી માં દઉં છું કોથમરી ફ્રી માં દઉં કોથમરી ના હેના રાજ્યા મેં કોઈ ની કોઈ પા પૈસા ઘેટ લીધા હવે કોથમરી ક્યાં કોઈને કિલો બે કિલો જોતી બે તૈણા જોતા હોય ગાંઠિયા ખાવા હા ગાંઠિયા ખાવા ને યાદ માં જા બકાલા
ઝીણકાતા હતી એક છોકરો કાખમાં ને એક ખોરામાં નું લાઈન માં ઉભી રહેતી તઈ તઈ વાગે લોહી રેડા છે રાત ઉજાગરા થાય છે કેડા નથી કેડા એટલે આ ફ્રૂટ ની રેકડી છે બધું રાખવાનું હોય હે કાલ હું એક ફ્રૂટ ની રેકડી બીજા આય છે ડહર કે તો ગરેજ માં ઉભો ઉભો અને મરી ગયા અને ભાવ અમે હું કામ થોડાક વધારે લઈહી ખબર હે આ તારી માં કાલ કરમાઈ જાય ને બકરાઈ નો ખાઈ નાખી દેવી પડે આ જી છે આજ નો દી હાલે અમારે ખાઈ દે હાલે ખાઈ દે હાલે ખાઈ જાય તો ખાઈ દે હાલે હોય ભૂખના પેટ નો હો ગરીબ માણા નું થોડુંક જોવાય નો દેવું હોય તો ભાઈ જાવ તાર ધંધો નો તારે લેવું હોય તો લઈ લે ઉભો બા ઘર સા છો લેવા તો આવ્યો છો શું લઈ જાવ છો આ કોથમી નો પૂરી લઈ જાવ છો કા હમણાં તો બોલી મફત 40 રૂપિયા કા એક પૂરીયા ને મફત બોલી જતી મફત પણ મારી ન્યાથી બકાલું લ્યો તો કોથમી મફત દાવ બે કૈણા ખા તારી માના હમ માના હમ ખાઈ માના હમ હાથ વાર હું બોલી છું કોથમી મફત દઉં છું આ તો લાઈ બકાલું કેટલી આવ્યો બકાલે યાડે ઓલી જાડી બેહ ન્યાથ લીધો આ તો તારી માં જાની પાહે થી કોથમરી લઈ લેતે બકાલું લીધું હોય ને એની પાહે ફેતી નો થાલ તો નઠ લેવું જા આ તો જા તો જાણે કેમ તારી માથે ભોંગરો ભોંગરો ભાંગ્યો છે ભાઈ કોઈ લેતા નહીં હાલો બકાલો આવ્યો પાવર તો જો પણ મિનિસ્ટર ની દીકરી હોય એમ કરે આલે શાકભાજી વાલોર પાપડી રીંગણા ટમેટા મૂરા મેથી મરચી લીલી ડુંગળી ને લીંબુ એવી જુડી ઉભી રહે હા મેં કીધું બાયુ કેમ દેખાતી નથી આજ કેમ હમણાં શાકભાજી લઈ નીકળતી નથી હમણાં જરા કોલો નવો એરિયો છે ને ન્યા જાતી હતી આ બસ આયા નકરા એમ નહીં આયા નકરા બકાલાવરા વધી ગયા છે શું કરું આઈ વખતે કેરી મંદરાય હા ભઈ તો તમે કયો હો બાકી બીજી કોક આવે તો ઓહની ધોળી ધોળી લેવો હો તો તું નો આય તો ક્યાં જાવ અમાર શાકભાજી અમાર ખાવું તો ખરી ના હા બોલો હું લેવું છે આ તમે તો હું ભાવ છે તમે તો 60 રૂપિયા કિલો 60 રૂપિયા કિલો હા તારું બકાલું બધું મોંઘું તો હોય મારું બકાલું 1 નંબર હોય ને બાઈ કે ટમેટો બગડેલું ન હોય હો હો બગડેલું અને વગર ફ્રીજે પોચા પડી ગયા છે હા અને વગર ફ્રીજે તણજી ઘર માં પડ્યું રહે હા પોચા પડી ગયા છે ટમેટા તો મરી ગયો રાજ્ય આવ્યો તો મારું બધું બકાલું વીખીને વયો ગયો આ ટમેટા તો જો પોચા એ ભાઈ લેવા ટમેટા એ ભાઈ સે ભાઈ મારા જો મારા બાપ ની ખેતી નથી કઈ માર્કેટ માં આવે હું લઈને આવું છું અને કોબી કોબી લઈ લે ઉધડો દડો છે પાંદડા વીખ માં બે પાંદડા વીખ માં આય આમાં તારા બાપ આમાં નકરા પાંદડા જાવે પણ આમાં તારા બાપ પાંદડા જાવે એમાં કઈ ગોટો નો નીકળે અને ફુલાવર તો જો લંઘાઈ ગેલું આમાં તો બેન ઊંધિયું ખાવ છે અને મારે હું ઊંધિયા શાક કરવું હવે ઈદ ઊંધી નો છે એ ઈદ ઊંધી નો ઉનાળામાં ઊંધિયા ન હોય ક્યાંય મન થાય કે ઊંધિયું ખાવું હોય એટલે દેર ને અને મેથી પાંદડા હળી ગેલા હાવ જીવા તો ખાઈ તો રાતે 3 વાગે મન થાય એટલે 3 વાગે નાવા જાતો હોય છે ને અરે રે આ જીવા તો ખાઈ દીસા પાંદડા ને એટલે બાઈ તને આજ દેખાય છે હમણા હે ને બીજું બકાલાવરી દેખી ગયું હો આ ગુવા ની સિંગુ જાડી ને જી છે છે બાઈ લઈ લ્યો ગાજર 20 રૂપિયા ના અડધો કિલો આમાં કઈ લેવા જેવું મને નથી લાગતું તો હારી બાઈ તું જા ઘરે માર જાવ છે કઈ આ લેવા જેવું છે આમાં તો મોંઘું કેટલું છે ઉભી રહે હું છે પણ કઈ એમાં ઉભી રહે ઉભી રહે ઉભી રહે ને હા કઈ લેવા જો ઉભી આપ લેવા મારે ના મુઈ ખૂબ મુકી મુઈ ખૂબ એ બોલ મેલ દે ખાલી તો ખાલી ખાલી મેલ દે મેલ દે મેલી દે મેલી દે ખાવ સુન તો લગર કામ દેખો કરું એના કરતા જી એ એ જોવા જોવા સુર મુકી દે ખાલી મુઈ કઈ નથી મુકી દે તું આ હું છે ની મારે આ હું છે ઉભી રહે તો આ કોબી બાકી જાવ ક્યાંક શોરૂમ માં તમારા બાપ સીસીટીવી કેમેરા છે તરત પકડાઈ દો ન્યા સોરો તો સોયરું અમારા જેવા ગરીબ ને લૂંટો છો તમે કઈ કુદરત નો ડર રાખો આવડા આવડા બાલ બસા મૂકીને રેકડ્યું ઢોળીને અમે ગામની બજાર માં આટા મારી લઈ લ્યો લઈ લ્યો લઈ લ્યો એમાં તમે અમારું સોયરું તમને દયા નથી કાઈ એ પણ જો વીજળી મારી વાત સાંભળ મેં ખાલી બે તમે ના ના જો મેં તો એકની માત ના એ
તમને તો પેલી વાર જોયા આ ઓયડી માંથી. અમે નવારે વાળી વાળી હે આ ઓયડી અમે ભાડે રાખીને 700 રૂપિયા માં. હા પેલા એક ભાભો ને ડોહી રેતા એ વહી ગયા, પછી અમે રાખી 700 રૂપિયા ભાડું અને લાઈટ બિલ માં અડધો. એ તો તમને પોહાઈ. હાલો બોલો હું લેવું છે. શું શાક ખાવું કઈ આજે આપડે? તને શું ખાવ એટલે તમે આઈ ત્યાં રાંધો. અમારે બેન આગળ પાછળ કઈ છે? માંડી એક જ નથી, એક જ નથી. માવતર ડોહી ભાભો કોઈ? માજી ને બાબા હતા પણ એ મરી ગયા. એમાં બેન અમે બે એકબીજા ના આધારે જીવન જીવી. ભાઈ આમણી લઈ લો, ઓલા માં ટમેટા તવાઈ જાહે, પછ બાયુ હે ને હું ગીન નાખી દે હે. આપડે ઓડી માં સાયો ભણ્યા રાખો ત્યાં રાખી રે. હાલો બોલો બોલો હું લેવું છે. ટમેટા લેવા છે? કઠોળે પોસા હે તો જોઈ લે ને. ભાઈ આજે હવાર લઈને આવ્યું, 3 વાગ્યાની લાઈન માં ગઈ લઈને આવી આવું. હું કઈ પડતર માલ નથી રાખતી. પોસા હે ટમેટા? ડુંગળી નથી લેવે તારે? તું બહુ ડુંગળી ખાસ ને, પછી રાતે હુવાતું નથી રૂમ માં. ડુંગળી જોઈ લે. પાણી પી લઉં તરસી સુકાલ ની. કોબી લેવું? હા કોબી એક દડો લઈ. એક દડો કોબી લઈ લે. અને એક પૂરી મેથી નું લઈ. હા એક મેથી લઈ લે. હું બનાવશું બા? બનાવતા ને. હા મેથી ને ગોઠવ્યું કરતા ને. ગોઠવ્યું કરતા ને. આ શું હતા? આ આવડું આ કિલો ખુબ તમે ડુંગળી માં લહ કમાણા ઓણ. ખેડૂત નો એક વાર દહકો આવે એમાં તમને દાય છે. અમુક સમય લહણ ના કોથ ખાલી બાસકા નો ભાવ ન થાવ તો બોલો. અમુક વારે લહણ ખેતર માં ખાતર રૂપે નાખી દેવું પડે, ડુંગળી જ્યાં નાખવી દેવી પડે અને વરમાં 3-3 વાર ઉઠલાવી પડે. આ વર્ષે ખેડૂત ને બિચારા ને 10 વર્ષે 10 કો એક વાર ડુંગળી નો ભાવ એમાં આખો મલક હાલી નીકળો. ડુંગળી ના ભાવ, ડુંગળી ના ભાવ, દવાખાને ભાવ ઉતરાવો ને. મરચા હું ભાવે દીધા? ચોપડી આપો. કઈ તો આંગીસન માં એક ડંકો માર દે છે તો 500 રૂપિયા લઈ લેશે. મરચા હું ભાવે દીધા? 20 કિલો સોડી બોલ્યા. તમે ગામ માં બધે બકાલો વેસો નીકળશે કે ધ્યાન માં હોય? બકાલો વેસવા જાવ કે ગામ ની સોડી ને માગા નાખવા નથી કરતી. ભૂંડી નો લાગ, ભૂંડી નો. હા સારી થઈ ગઈ ભાઈ. ના ના હું હું ગામ માં સોડી ગોતવા નીકળું હું. તમને કોઈ દીકરી દે નહી અને કદાચ અમારા કીધે તમને દીકરી દે માં હારા વાટ હોય નહીં. અમે બકાલા વાળા, તમે નોકરી વાળા. નોકરી વાળા કઈ નથી, વગર નોકરી ઓળી પડાય અને વાળ વગર વેલો નો ચડે. તમારું કોક હોય ને ઈ તમારી હગાઈ કરાવે ઈ હગાઈ થાય. ભાઈ અમાર હુંડો ભરાય એટલા હે પણ બધા અગે ખમુવા હે કે કોઈ ની કામ ના છે જ ને. આ તો કને આ મારા ભાઈ ને ત્યાં બેતા લે. એ જોકે દેવો બધું બધું જોકે પડો. ના ના આગા જે લેવું જો ને. આ નથી લેવું. ચાલો 1 કિલો 200 ગ્રામ છે. બાપા ને પગે આવા દે. આશી પગે જવા. ધન તો બહુ પડશે. પછી રાખીએ સહન કરી. કોથમરી નું પૈસા જ નથી લેતી. ના જોતા પૂરતી દઉં છું. કોથમરી ફ્રી માં જ દઉં છું.
બીજા લઈ જાય તો અમે ચોર ના પેટ ના ગણાય પછી. બાપા તમે તો હારા માણસો હો. હાલો બીજું કઈ? બીજું કઈ નઈ. પાણી છાટો મકાલો લીલું રે ને ઓલો જાદુ નાખું તો બાયુ એમ કે છે કે મકાલામાં પાણી નાખો છો વજન પૂરવા હાટો. તમારા ડોહા સાણા નથી, સુરણ છે. તારી માને માર્કેટ માં વેચવાની હજી આ તો 10 ના લીંબુ કાઢ નાખું એક ના. એટલે કાઢવાનું કઈ નથી, કઈ ઘરખું કયો વ્યાજબી. એકો 70 આ 180 પૂરા ન હોય. 100 રૂપિયા દઈ દે. 100 રૂપિયા આપી દે. મારે તારી હગાઈ ગોતવી હતી કા, તારે હગાઈ કરવી. હવે તો રાયડું નાખતી તા ગામમાં. હાલો અને કોઈ છોકરી ન દેતા. આવારો હે, સોરના પેટો હે, રેઢિયા રે, કાટગુટ વગર નો ગણું જા જેવો છે. આયો છોકરી ન દેતા. હવે તો મરી ગયા તારું એમ કહું. આ ગામમાં આવું નથી. હાલો બકાલો લઈ લ્યો. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિજુડી. તમારી સમક્ષ એક શાકભાજીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે. આ કોન્સેપ્ટ તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હા મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ. અને આ શાકભાજીનો કોન્સેપ્ટ તમને ગમે તમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું છું ભાવેશ બગડી. જો અમારા વિડીયો તમને ગમે તો અમારા વિડીયો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું છું રૂપલ સોની. જો તમને અમારો શાકભાજીનો કોન્સેપ્ટ પસંદ આવ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું હિરેન સોનીજી. જો તમને અમારો વિડીયો ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.